राज्य सरकार ना धोरण 10 અને 12 નું આજથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવાના નિર્ણય અંતર્ગત 301 દિવસ બાદ 2900 ની શાળાઓ શરૂ થઈ હતી. વાલીઓની સંમતિ સાથે સ્કૂલમાં માસ્ક, સેનિટાઇઝર અને થર્મલ ગન દ્વારા વિદ્યાર્થીઓને ચેક કરી પ્રવેશ આપી વર્ગમાં સોશિયલ ડિસ્ટન્સ ને બેઠક વ્યવસ્થા સાથે અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. બોર્ડની પરીક્ષાઓને લઈ રાજ્ય સરકાર દ્વારા કોરોના સામેની ગાઈડલાઇનના ચુસ્તપણે પાલન સાથે આજથી ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત અંકલેશ્વર શહેર અને તાલુકાની શાળાઓએ ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ કર્યા છે. મારું નામ નિતેશ છે અને હું જીનવાલા સ્કૂલમાં અભ્યાસ કરું છું. કોરોનાને લીધે છેલ્લા 10 મહિનાથી સ્કૂલો બંધ હતી અને ત્યારે અમે ઘરે અભ્યાસ કરતા હતા અને અમારા જીનવાલા સ્કૂલના જે ટીચરોને બધા અમને ખૂબ સપોર્ટ કર્યો. અમે જે પૂછ્યું એનો અમને જવાબ આવ્યો રાતે પણ, અને અમને ખૂબ સપોર્ટ કરે છે અને અમે પણ એમની સાથે ચાલીએ છીએ. અમને બહુ જ ખુશી થાય છે કારણ કે ઓનલાઈનમાં અમને એટલી બધી ખબર નહીં પડતી હતી, પણ અમે તે બી ભણતા હતા, પણ અત્યારે અમને સામે ભણાવે ને છે ને, એટલે અમને બહુ ખુશી થાય છે અને સમજ પણ પડે છે અને અમે પ્રશ્ન પણ એમને તરત જ પૂછી લઈએ છીએ. આજથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને સરકારશ્રીએ જે સ્કૂલ ચાલુ કરવાનો નિર્ણય લીધો એ ખરેખર સારો અને ઉત્તમ છે. બાળકો જે હોમ લર્નિંગ દ્વારા અભ્યાસ કરતા હતા એના દ્વારા એમને ઘણી મુશ્કેલીઓ પડતી હતી એમને દૂર થશે. બાળકોને અમે પ્રવેશ સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ SOP દ્વારા ક્રમમાં ડિસ્ટન્સ સાથે સેનિટાઇઝર કરાવીને ટેમ્પરેચર ગન સાથે ટેમ્પરેચર બુકમાં એમનું નામ અને એનું ટેમ્પરેચર નોંધીને પ્રવેશ આપવામાં આવ્યો છે. વર્ગખંડમાં પણ યોગ્ય ડિસ્ટન્સ જળવાઈ રહી માસ્ક પહેરીને બાળકો બેસે છે. એ જ રીતે શિક્ષકો પણ યોગ્ય ડિસ્ટન્સ સાથે સેનિટાઇઝર સાથે અને માસ્ક પહેરીને ક્લાસમાં શિક્ષણ કાર્ય કરે છે. જો કે વાલીઓની સંમતિથી વિદ્યાર્થીઓ સમય પ્રમાણે શાળાઓએ આવી પહોંચ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીનવાલા સ્કૂલ તેમજ MTM ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શિક્ષકો દ્વારા સરકારની ગાઈડલાઇન મુજબ વિદ્યાર્થીઓને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, સેનિટાઇઝર તેમજ થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરી રજિસ્ટરમાં નોંધ કરી પ્રવેશ આપ્યો હતો અને વર્ગખંડમાં પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા. સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીની તકેદારીના ભાગરૂપે વર્ગરૂમમાં સેનિટાઇઝરની બોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોનાની મહામારીમાં 10 મહિના અમારે ઓનલાઈન ક્લાસ ભણવાનું ચાલુ થયું છે. તેમાં સંપૂર્ણ કોર્સ થોડોક પતી ગયા છે, હવે થોડું ગ્રામર એવું બધું બાકી છે. બટ ઓનલાઈન ક્લાસમાં નહીં સમજ પડે તો અમે સરને એની ટાઈમ કોલ કરીએ તો સર ઉઠાવી શકે છે અને અમને સમજાવી શકે છે. અમને ખૂબ ખુશી મળી છે કે અમારી સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને અમારા રૂમમાં અમે પ્રત્યક્ષ અમને સમજ ના પડે તો અમે સરને પૂછી શકીએ છીએ. શ્રીમતી MTM શાહ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય શ્રીમતી ભાવનાબેન પંડ્યા આજરોજ શાળામાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આમંત્રિત કરતા અત્યંત આનંદની લાગણી અનુભવે છે. COVID-19ના કારણે આજે 10 મહિનાથી શાળાઓ બંધ હતી, શાળાઓમાં વિદ્યાર્થીઓ આવતા ન હતા, શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ ચાલતું હતું, પણ બાળકો પાસે મોબાઈલ ન હોવાને કારણે અડધા વિદ્યાર્થીઓ ઓનલાઈન ભરી શકતા હતા. તો સરકારનું જે પગલું છે, ધોરણ 10 અને 12ની જ્યારે બોર્ડની પરીક્ષા આવી રહી છે ત્યારે જે આ સરકારનું પગલું છે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને શાળામાં સોશિયલ ડિસ્ટન્સીસ સાથે માસ્ક સાથે લાવવા માટેનું જે પગલું છે તે રિયલી સરાહનીય છે, ખૂબ સારું છે. અમે આજરોજ અમારા શાળાના જે રેગ્યુલર ટાઈમ છે એ ટાઈમે શાળામાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સીસ સાથે માસ્ક સાથે તથા એ લોકોનું ટેમ્પરેચર પણ અમે ગનથી તપાસ્યું છે અને એની નોંધ કરી છે, અને શાળામાં એ લોકોના હાથ ધોવા માટે પણ 3-4 જગ્યા ઉપર હાથ ધોવા માટે સેનિટાઇઝેશન સાથે રાખ્યું છે. દરેક વર્ગની અંદર પણ સેનિટાઇઝેશન મૂક્યું છે અને 6 ફૂટનું અંતર રહે એ રીતે બાળકોને વર્ગની અંદર બેસાડી અને આજે શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા જઈ રહ્યા છે. તો રિયલી સરકારનું જે આ પગલું છે તે ખૂબ સરાહનીય છે. અને હા, વાલીઓ માટે મેં લગભગ 11 તારીખે સ્કૂલ ચાલુ થવાની હતી તે 9 તારીખે મેં ગૂગલ ટીમ એટલે ટીમની અંદર એક મીટિંગનું આયોજન કરેલું હતું
અને એટલે એમાં લગભગ 55 જેટલા વાલીઓ હતા અને એમનો રિસ્પોન્સ હતો કે અમે ચોક્કસ મોકલાવીશું પણ તમે કાળજી રાખજો. અમે એમને ખાતરી આપી છે કે અમે તમારા બાળકની કાળજી રાખીશું, ચોક્કસ રાખીશું, પણ તમે પણ તમારા બાળકને પાણીની બોટલ લઈને અને નાસ્તો લઈને મોકલજો તથા એઓ એકબીજા સાથે નાસ્તો તથા પાણી શેર ન કરે, ગ્રાઉન્ડમાં પણ એકબીજાથી ડિસ્ટન્સમાં રહે એવું એમને તમે પણ તમારા લેવલથી કહેજો. અમે તો કહીશું શાળામાં, પણ તમે પણ કહેજો. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.